प्रवासी नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને ગુજરાત પ્રાઇમ ટાઇમ ની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં તપાસ, પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સમગ્ર કૌભાંડની તપાસ એસીબી ને સોંપાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। મહત્વનું છે કે પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। તો હવે એસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં હવે તપાસ છે તે વધુ તેજ થઈ રહી છે। अमदावादमां समाज माटे लालबत्ती समान किस्सो बन्यो छे। अमदावादनो गोदरेज गार्डन सिटीमां रहेतो परिवार घर कंकासमां उजड्यो छे। बे बाळकोए गुमावी छे माताની છત્રછાયા। અમદાવાદમાં સમાજ માટે ચેતવણીરૂપ ઘટના બની છે। જે પરિવારમાં ઘર કંકાસ થઈ રહ્યા છે તેવા પરિવારો માટે લાલ બત્તી સમાન કિસ્સો બન્યો છે। જી હા, અમદાવાદના એસજી હાઈવે પર ગોદરેજ ગાર્ડન સિટીમાં આગની ઘટનાએ ફિલ્મી રૂપ ધારણ કરી લીધું છે અને આગની આ ઘટના હવે મર્ડરની ઘટનામાં બદલાઈ ગઈ છે। ઘર કંકાસમાં આખો પરિવાર ઉજડ્યો છે। આ અંગે પોલીસે પતિની પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી છે। पति अनिल बधेलना कहवा प्रमाणे सवारे नाश्ता में ब्रेड बटर बनावामां आव्यु हतु। ब्रेड के बटर वासी होवाने कारणे तेमां वास आवती होवाथी पति तेमनी पत्नी ने नाश्तो पाछो आपवा गया हता। त्यारबाद पाछळथी पत्नीए पति ने छरी मारी दीधी हती अने सामे पतिए पण प्रतिकार कर्यो हतो, जे बाद पत्नीए जाते हाथना अने गळाना भागे इजाओ करी हती ने त्यारबाद तेणे गैस सिलिंडरनी पाइप कापी अने आग लगाड़ी दीधी हती। अनिल भाई ने प्राथमिक रीते पूछता तो जणावे छे के सवारे नास्ता माटे ब्रेड बटर ने तमे जमता था, ए जमता था दरमियान ब्रेड बटर में वासी होवानुं जणावता पत्नी ने पाछू आपेल। ए दरमियान पत्नी अचानक ज तेनी पाछळथी आवी अने छरी लईने पोताना उपर हुमलो करेल अने स्व बचावमां पोते छरी पकड़वानी कोशिश करेल। एमां एने छातीना भागे ने हाथेना भागे छरी वागेल। पत्नीए पोतानी उपर पण खुद छरी थी पोतानी पण इंजरी करवानी कोशिश करेल। घणी वखत पोतानी पत्नी ने पकड़वानी कोशिश करेल। मीनवाइल एने गेसनो सिलिंडर खोली अने लाइटरथी एने सळगावानी पण प्रयासो करेल, जे झपाझपीमां घरमां धुमाड़ो थई अने आग लागवानी शरूआत थईल। मूळ આગ્રાનો પરિવાર વર્ષ 2017 થી ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતો હતો। તેમના પાડોશી અને સ્થાનિકોના કહેવા પ્રમાણે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો। આ ઘટના પણ ઘર કંકાસના કારણે બની હોવાનું માનવું છે। પણ કઈક અંદર કઈક હતું, એ લોકોના પ્રોબ્લેમ્સ લાગતા હતા મને, પણ આઈ એમ નોટ શ્યોર હવે કઈ એમાં કઈ એક્સિડન્ટ બની ગયો બની શકે એવું અબ મુજે યે પતા નહીં, બટ ઓનર થે વો આપસ મે કુછ ઉનકા કુછ વિવાદ થા ફેમિલી મે ઇસ વજહ સે હુઆ હૈ એસા પતા લગા મુજે। પતિના નિવેદનને લઈને વૈજ્ઞાનિક ઢબે હવે પોલીસ તપાસ કરશે। પત્નીના પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। ત્યારે પતિએ ઠંડા કલેજી હત્યા કરી કે પત્નીએ આપઘાત કર્યો તેને લઈને સસ્પેન્સ ઘેરાયું છે। હાલ તો પતિ પત્નીના આ ઝઘડાના કારણે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે। ઘર કંકાસમાં પરિવાર ઉજડ્યો છે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ચાના કીટલી ચલાવતા વેપારીઓ થઈ જજો સાવધાન, જો તમે ચા પેપરના કપમાં વેચતા હશો તો આવી બનશે। અમદાવાદમાં ચાની કીટલી ચલાવતા વેપારીઓ થઈ જજો સાવધાન। અમદાવાદ અને વડોદરામાં પેપરના કપ પર પ્રતિબંધનો શરૂ થઈ ગયો છે અમલ। જો ચાના વેપારીઓ પેપરના કપમાં ચા વેચતા પકડાશે તો પહેલા થશે દંડ અને પછી મરાશે સીધ। જી હા, અમદાવાદમાં પેપરના કપ પર પ્રતિબંધ પર વિવાદને લઈને ભારે અસમંજસ સર્જાયું હતું। પ્રતિબંધનો ચાલુ રહેશે કે પછી નિર્ણય પરત ખેંચાશે? અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ચાના કપમાં ચાના વેચાણમાં કોઈ ઢીલ આપવાના મૂડમાં નથી। અમદાવાદમાં પેપરના કપ પર પ્રતિબંધનો અમલ શરૂ થઈ ગયો છે।
શરૂઆતમાં 3 દિવસ પેપર કપ મામલે સઘન ચેકિંગ યથાવત રહેશે. કોર્પોરેશનની ટીમો પેપરના કપનો ઉપયોગ ન કરવા સમજાવશે. બાદમાં જ્યાં પણ પેપરનો કપનો જથ્થો મળી આવશે ત્યાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મેં પોતે પણ 10-15 કીટલીઓનું ચેકિંગ કર્યું હતું તો એ લોકો પાસે પેપર કપ નથી. અમે હજુ પણ એ લોકોને સમજાવી રહ્યા છીએ. આ લોકો રોજિંદો ધંધો કરનારા માણસો છે. આ લોકો પર દંડાત્મક કાર્યવાહી કરવાનું કે અન્ય અત્યારે હાલ ન કરતા એમને અમે સમજાવી રહ્યા છીએ. એટલે એક હવે એ લોકો એની અંદર ઘરેણમાં આવતા જાય છે. પોતપોતાનો ધંધો કરે, કોઈ જ વાંધો નથી આપણને, પરંતુ અમે ચેકિંગ કરતા રહીશું. કોઈ જગ્યાએ આનો વધારે પ્રમાણમાં જો અમને ચેક કરતા જાણવા મળશે તેના ઉપર ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી થશે. આ અભિયાન ચાલુ રહેશે. આ તરફ અમદાવાદની જેમ વડોદરામાં પેપર કપમાં પ્રતિબંધ મુકાયો છે. ચા માટે વપરાતા પેપર કપ સ્વાસ્થ્ય અને વાતાવરણ બંને માટે હાનિકારક છે. પાલિકાના સર્વેમાં ચાની કીટલીઓની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. લોકોના સ્વાસ્થ્યને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરાઈ છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. અને પેપર કપ જે લોકો પાસેથી પકડાય છે અને અમે જપ્ત કરી નાખીએ છીએ અને એની સામે દંડની કાર્યવાહી શરૂ કરેલ છે. અત્યાર સુધી કેટલા લોકો પાસેથી આપણે દંડ વસૂલ કરેલ છે, કેટલી જગ્યા પર આપણે કાર્યવાહી કરી છે? છેલ્લા 3 દિવસમાં અમે 5-1 જણા પાસેથી દંડ લીધો છે અને 20-25 જગ્યાએ જથ્થો જપ્ત કરેલો છે. આ તરફ નાના વેપારીઓને દંડવામાં આવે છે તો બીજી તરફ વડોદરા મનપા કચેરીમાં ન્યૂઝ 18નું રિયાલિટી ચેક કરતા પેપર કપ સામે ઝુંબેશ શરૂ કરનારા મનપાની બેધારી નીતિ સામે આવી. મનપાના વહીવટદારોની કેબિનમાં જ પેપર કપનો જથ્થો જોવા મળ્યો. સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા, વિપક્ષ નેતાની કેબિનમાંથી પેપર કપ મળ્યા. ખુદ ચેરમેનના ઓફિસની બહાર જે છે તે ડ્રોવરની અંદર મોટી સંખ્યામાં પેપર કપો જોવા મળી રહ્યા. જે સરકાર જે છે અને જે પાલિકા છે તે મોટા ભાગે ઉપાડે શહેરના જે લોકો છે તેમને પેપર કપ નહીં વાપરવાની ચાહના લારી પરથી જો પેપર કપ મળે તો તેને જપ્ત કરવાની કાર્યવાહી કરે છે, પરંતુ ખુદ કોર્પોરેશનની અંદર જ દીવા તળે અંધારું જોવા મળ્યું. અહીંયા તો જોવા મળ્યું કે ચેરમેનના ઓફિસની બહાર પણ આ જે કપ છે તે જોવા મળ્યા. સાથે સાથે જે રોડ એન્ડ બ્રિજ શાખા છે તેની બહાર જે ડસ્ટબિન હતું તેની અંદર પણ જે પેપરના અંદર ચા પીવાના જે કપ છે તે પણ જોવા મળ્યા. પેપર કપ પર પ્રતિબંધનો નિર્ણય આગામી દિવસોમાં આખા ગુજરાતમાં લાગી શકે તેવી શક્યતા છે. એટલે ચાના વેપારીઓ અને ચાના રસિકો પેપર કપ ભૂલી અન્ય વિકલ્પો શોધી લેજો. અત્યાર સુધી તમે સાવજોની ગર્જના સાસણના ગીરમાં સાંભળી હશે, પરંતુ હવે પોરબંદરની બરડાની વીડીમાં પણ દાદા મથાની ડણક સંભળાશે. સાવજોએ શોધી લીધું પોતાનું બીજું ઘર. સાવજોનું નવું ઠેકાણું, મુકામ પોસ્ટ બરડા. બરડાનું વાતાવરણ અનુકૂળ, સિંહો માટે સાનુકૂળ, રહેઠાણ માટે શ્રેષ્ઠ, સિંહો માટે બેસ્ટ બરડા. 143 વર્ષ બાદ બરડામાં ડાલા મથાની ગર્જના. જી હા, અત્યાર સુધી ગીર જંગલ અને અમરેલી જિલ્લામાં જ એશિયાઈ સિંહની ગર્જના સંભળાતી હશે. લોકો સાસણમાં જ સિંહના દર્શન કરવા જાય છે, પરંતુ હવે પોરબંદરના બરડા વીડીમાં પણ ડાલા મથાની ડણક સંભળાવવા લાગી છે. ગીરના સિંહ પોતાની સીમા વિસ્તારતા હવે બરડા ડુંગરમાં ઠરીઠામ થયા છે. એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન 1879માં છેલ્લે દેખાયો હતો. હવે 2023માં ફરી સિંહ દેખાતા 143 વર્ષ બરડામાં સાવજોની વાપસી થઈ છે. પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહ ફરી દેખાતા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી. બરડામાં જે લાયન આવ્યો છે, જે કાલે અમે આપણે રિલીઝ કરી, એ મને એવું લાગે છે કે આ એક નવી સોપાન છે ગીર માટે અને ફોરેસ્ટ માટે, જેથી કરીને લોકોને એક નવું સ્થળ મળશે. જે અત્યારે આપણે ચારે બાજુ છે તો આ જગ્યાએ ખૂબ સારી રીતે આપણે જોઈ શકશું. બરડાનું જંગલ છે ને એ વીડી છે, જંગલ કરતાં વીડી છે એમ કહું તો વધારે સારું. મોટા મોટા જે ઘાસ હોય છે એના માટે અત્યારના જ મેં 2 લાયનનો વચમાં જે પોસ્ટ કરી હતી, તમે જોયું, બે બ્રધરો જેવા ફરે છે, એમાંથી જ આવેલા છે. આ સિંહ રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડના મોટા જંગલ બીટમાં દેખાયો હતો.
આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા 29 ઓક્ટોબર 2022 રોજ તેને રેડિયો કોલર લગાવવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ ઊભી કરી છે. આ અભયારણ્ય સિંહોનું નવું ઘર બનશે. ત્યારે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ બરડાના વિકાસ માટે પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી છે. જંગલમાં ઓછા રહે છે પણ વીડીમાં વધારે છે, અને વીડીમાંથી પછી શું કરે, આજુબાજુમાં જેટલો શિકાર થાય એ પછી એનું શિકાર કરી ખાય અને પાછા વીડીમાં આવીને રહે, એટલે ત્યાં એને કોઈ ડિસ્ટર્બન્સ નથી. એટલે એ રીતે બરડાનું જંગલ છે એ ખૂબ જ એ લોકોના માટે આશીર્વાદરૂપ બનશે. સિંહની તેમના બીજા ઘર તરફનું કુદરતી સ્થળાંતર ઐતિહાસિક ઘટના છે, અને બરડા વન્યજીવ અભયારણ્યના સમાન સાનુકૂળ વાતાવરણમાં આ રાજવી પ્રાણીની વધતી જતી સંખ્યાને રહેઠાણ પૂરું પાડવા તરફનો માર્ગ મોકળો કરશે. ભાવનગરવાસીઓએ ગીરના સાવજ જોવા માટે હવે ગીર સુધી લાંબા થવાની જરૂર નથી. ગીરની ઓળખ સિંહ ભાવનગરની ભાગોળ સુધી પહોંચ્યા છે. ભાવનગરમાં સંભળાવા લાગી છે દાલમથાની ગર્જના. ભાવનગરના બૃહદ ગીરમાં સંભળાવા લાગી ડાલા મથાની ગર્જના. ગીરના ગાઢ જંગલ બાદ સાવજોનું બીજું ઘર બન્યું બૃહદ ગીર. ગીર બાદ બૃહદ ગીર બન્યું સાવજો માટેના વનવાસનો વિકલ્પ. ગોહિલવાડમાં ગીરના રાજાએ જમાવ્યો અડિંગો. જી હા, ગુજરાત એટલે સિંહોનું વતન કહેવાય, અને દર વર્ષે સિંહની વસ્તી વધી રહી છે. બીજી બાજુ સિંહની જે રહેઠાણ માટેની મર્યાદિત જગ્યાઓ હતી તે હવે માનવ વસવાટના કારણે ભલે ઘટી હોય પરંતુ સરકારે બૃહદ વિસ્તારનો એરિયો વધાર્યો છે, જે મુજબ હવે ગીરના સિંહ ભાવનગરની ભાગોળ સુધી પહોંચ્યા છે. એટલું જ નહીં, ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યામાં ભારે વધારો થયો છે. હાલ ભાવનગર જિલ્લાના જંગલ અને દરિયાકાંઠાના વિસ્તારમાં મળી 80થી વધુ સિંહનો વસવાટ વિચરણ હોવાનું મનાય છે. 2020ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 નોંધાઈ હતી, જેમાંથી ભાવનગર જિલ્લામાં સિંહોની સંખ્યા 56 હતી. કાંઠા વિસ્તારમાં બીજા 17 સાવજ પણ વસવાટ કરી રહ્યા છે. હાલમાં બંને વિસ્તારમાં મળીને કુલ 80થી વધુ સાવજોએ પોતાનું ઘર બનાવ્યું છે. ત્યારે કુલ 49 સિંહની સંખ્યા નોંધાણી હતી, તેમાં 22 મેલ સિંહ, 17 ફિમેલ અને 10 બચ્ચા, એમ થઈને કુલ 49 સિંહની સંખ્યા નોંધાણી. ગીર અને ગીરની આજુબાજુનો એરિયો જેમાં ભાવનગર જિલ્લાનો જે બૃહદ ગીર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે, જે ભાવનગર જિલ્લાનો જે બૃહદ ગીર વિસ્તાર છે એમાં જેસર તાલુકો, મહુવા, પાલીતાણા અને શિહોરનો અમુક એરિયો જે બૃહદ ગીર તરીકે સમાવેશ કરવા. બીજી તરફ આ વિસ્તારમાં ડાલા મથાઓની ડણક સંભળાવા લાગતા વન્ય પ્રેમીઓની સાથે ખેડૂતોની ખુશીઓનો પણ કોઈ પાર નથી. આ વિસ્તારમાં સિંહના આંટાફેરા વધતા ખેતરોમાં જંગલી ભૂંડનો ત્રાસ ઓછો થઈ ગયો છે. ખેડૂતોના રાત ઉજાગરા પણ બંધ થઈ ગયા છે. સિંહની અવનજવનને કારણે ખેતીમાં નુકસાન કરતા પ્રાણીઓ છે, જેમ કે નીલગાય અને જંગલી ભૂંડ, એ સિંહના હાજરીથી જ દૂર રહે છે એવું દરેક જગ્યાએ પ્રસ્થાપિત થયું છે. જૂનાગઢ અને ગીરની આજુબાજુના ખેડૂતો તો સિંહને આવકારે છે પોતાના ખેતી વિસ્તારમાં. એટલે જે વિસ્તારમાં સિંહની અવરજવર છે એના એની સિંહની એક ખાસ ગંધને કારણે ખેતીમાં નુકસાન કરનારા પરિબળો છે એ દૂર રહે છે, સાથે સાથે સિંહ ચોરીના બનાવો પણ બનતા નથી. બીજી તરફ અહીં ડાલા મથાવે પોતાનું બીજું ઘર બનાવતા હવે વન વિભાગે પણ વન્ય જીવોના સંરક્ષણ માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, આધુનિક પાંજરા વગેરે જેવી સુવિધા ઉભી કરી છે. પાલીતાણા તાલુકાના વડાલ ખાતે વન્યજીવોના સંરક્ષણ માટે અતિ આધુનિક એવા એશિયાટિક લાયન કેર સેન્ટર બનાવ્યું છે. આ રીતે એશિયાટિક સિંહોએ ગીરનું જંગલ છોડી ગુજરાતના અન્ય વિસ્તારને બનાવ્યું પોતાનું બીજું ઘર. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. તો ઘઉંનું વાવેતર કરતા ધોરાજીના અન્નદાતાને રાતા પાણીએ રડવાનો આવ્યો છે વારો. લીલાછમ ઘઉંના પાકથી લહેરાઈ રહ્યા છે ખેતરો. ધોરાજી પંથકના ખેતરો ઘઉં થઈ ગયા છે સોનેરી સોનેરી. ખેડૂતોએ ઘઉંનું કર્યું છે બમ્પર વાવેતર.
સારા ભાવ મળશે તેવી અન્નદાતાને છે આશ. કેમકે ધોરાજી પંથકના ખેડૂતો છેલ્લા 3 વર્ષથી માનવ સર્જિત અને આકાશી આફતના કારણે પાક નિષ્ફળ જવાથી આર્થિક સંકટમાં મુકાયા છે. આ વર્ષે ખેડૂતોને સારા ભાવની આશાએ ઘઉંનો પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ઘઉંનું ઉત્પાદન પણ સારું આવે એમ છે, પણ ખુલ્લા બજારમાં હાલ ભાવ સારા ન મળતા અન્નદાતાની મહેનત એળે ગઈ હોય તેવું લાગે છે. ટેકાના ભાવે અમારે એવી માંગ છે કે ટેકાના ભાવે ભાવ મળે. ઘઉં ખરીદી કેન્દ્ર ધોરાજીમાં ફાળે એવી અમારી માંગ છે. ખર્ચા બહુ કર્યા, ખાતરનો ભાવ બહુ છે, દવાના ભાવ બહુ છે. અમારા ખેડૂતોને ભાવ સારા મળતા નથી અને વેપારીઓ છે એ ઉઘાડી લૂંટ કરે છે, જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમક ભાવ મળતા નથી. અને જો ખરેખર આ સરકાર ખેડૂતોને સહાય કરતી જ હોય તો ટેકાના ભાવે ઘઉં ખરીદે અને ટેકાના ભાવે 600 રૂપિયા જેવા જો ખેડૂતોને ભાવ દે તો ખેડૂતોને 100% મહેનત સફળ થાય. બીજી તરફ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને ખેત મજૂરી સહિતના અનેક ખર્ચા કર્યા છે. અત્યાર સુધી 1 વીઘા દીઠ 10-12 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો અને મહામહેનતે ઘઉંના પાકનો ઉછેર કર્યો અને છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને એમની ઉપજના પોષણક્ષમ ભાવ નથી મળતા. તો ધોરાજીમાં ટેકાના ભાવે ખરીદી થતી નથી ત્યારે આ વર્ષે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કેન્દ્ર ધોરાજીને ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકારશ્રીને અમારી રજૂઆત છે કે આ ઘઉંની ખરીદી કરવા માટે ટેકાના ભાવે ખરીદી કરવા માટે ધોરાજીને તાત્કાલિક ખરીદનું કેન્દ્ર આપવામાં આવે. જો ધોરાજીમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ફાળવવામાં નહીં આવે તો ખેડૂતો ખુલ્લા બજારમાં મહામહેનતે પકવેલા ઘઉં વેચવા મજબૂર બનશે. ખુલ્લા બજારમાં ખેડૂતોના સારા ભાવ મળતા ન હોવાથી અન્નદાતાને રાતા પાણીએ રડવાનો વારો આવશે, નવી આફતમાં ફસાવાનો વારો આવશે. મુનાફ બકાલી, News18 ગુજરાતી, જેતપુર. તો આર્થિક રીતે પાયમાલ ગોધરા નગરપાલિકાની બેદરકારીના કારણે શાક માર્કેટમાં આવેલું શોપિંગ સેન્ટર બની ગયું છે અસામાજિક તત્વોનો અડ્ડો. જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યું છે કચરાનું સામ્રાજ્ય. ચારે તરફ ફેલાયેલો છે કચરાનો ઢગલો. છતથી ખરી પડેલા પોપડાથી ફ્લોરિંગ પણ ઢંકાઈ ગયું છે. જુગારીઓ અને દારૂડિયાઓનો લાગી રહ્યો છે અડ્ડો. જાણે કોઈ ભૂતિયો કોમ્પ્લેક્સ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ છે ગોધરા નગરપાલિકા દ્વારા જહુરપુરા શાક માર્કેટ ખાતે બનાવવામાં આવેલું શોપિંગ સેન્ટર. આ દ્રશ્યો અસામાજિક તત્વો, દારૂડિયાઓ અને જુગારિયાઓ માટે ગઢ બની ગયો હોવાનું ચાડી ખાય છે. ગોધરા નગરપાલિકાની બેદરકારીની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. કેમ કે એક તરફ ગોધરા નગરપાલિકાના સત્તાધીશોની આળસને કારણે નગરપાલિકાની તિજોરી ખાલી ખમ થઈ ગઈ છે, બીજી તરફ જેનું વેચાણ કરવાથી કરોડો રૂપિયાની આવક ઊભી થઈ શકે તેવી દુકાનો ખંડેર બની ગઈ છે. દીવા તળે અંધારા જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું નગરપાલિકાના જહુરપુરા માર્કેટમાં આવેલા શોપિંગ સેન્ટર જર્જરિત થઈ ગયું છે. શોપિંગ સેન્ટર લુખા તત્વોનું સેન્ટર બની ગયું છે. અત્યારે ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે, તેમજ કચરાના ઢગ થઈ ગયા છે, તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. તો અત્યારે સમયની માંગના મુજબ ફરીથી તે શોપિંગ સેન્ટરની હરાજી કરવામાં આવે તો નગરપાલિકાની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે તેમ છે અને નગરપાલિકાના આર્થિક પ્રશ્નોને લઈને દરેક સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે. આ શોપિંગ સેન્ટરમાં પ્રથમ વાળી અને નીચેના ભાગમાં વળી અંદાજે 130થી વધુ દુકાનો આવેલી છે. આ પૈકી મોટા ભાગની દુકાનો જર્જરિત હાલતમાં છે, જેથી પાલિકાની આમાંથી કોઈપણ પ્રકારની આવક નથી થઈ રહી. ત્યારે પ્રથમ માળે 72 હાલતમાં રહેલી અને કચરાનો ઢગલો બની ગયેલી 84 દુકાનોને ભાડે આપવામાં આવે તો પાલિકાને થોડી ઘણી આવક થાય. હાલ આ દુકાનોમાં ગંદકીના ગંજ છે. જાળવણીના અભાવે દુકાનના શટર પણ નથી બચ્યા. ત્યારે પાલિકા દ્વારા દુકાનોનું રિનોવેશન કરી હરાજી કરે તો નવી આવકનો સ્ત્રોત બની શકે, જેના કારણે આસપાસના લોકો પોતાનો ગંદો કચરો પણ ત્યાં ઠાલવતા હોય છે, જેના કારણે ખૂબ ગંદકી પણ છે અને રાત્રિના સમયમાં એ જગ્યા અસામાજિક તત્વોનો અડો બની ચૂકી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા જો બંધ ઉપયોગી, બિન ઉપયોગી અને બંધ દુકાનોની જો પુનઃ હરાજી કરવામાં આવે તો નગરપાલિકાને એક મોટી આવક પ્રાપ્ત થાય. બીજી તરફ કામગીરી કરવાની બદલે નગરપાલિકાના પ્રમુખો બચાવ કામગીરીમાં જોવા મળ્યા
અને કાયદાકીય ગુંચનું બહાનું બતાવી છટકવાનો પ્રયાસ કર્યો. અમે એ દુકાનોમાં સફાઈ કામગીરી ચાલુ કરાવી દીધી છે. અમુક દુકાનોમાં શું છે, રિનોવેશન કરવા જેવું લાગે છે. અમુક દુકાનોમાં શટરો મારવાના બાકી છે. એ આગલા ભૂતકાળમાં બી એ લીધેલું છે અને એને શટરો બટરો કરીને જે સમારકામ કરવા જેવું હશે, રિનોવેશન કરવા જેવું હશે, એ પછી હરાજીની પ્રક્રિયા અમે પૂર્ણ કરી. વાસ્તવિકતા તો એ છે કે શોપિંગ સેન્ટરની 28 દુકાનોમાંથી પણ માત્ર 4 દુકાનોનું ભાડું નિયમિત આવી રહ્યું છે. નગરપાલિકાના સત્તાધીશોને કામ કરવામાં રસ જ નથી. જનતાને પૈસે જલસા કરતા સત્તાધીશોની આળસને કારણે નગરપાલિકાની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે. નાણાં ભીડમાંથી પસાર થઈ રહેલી નગરપાલિકા પાસે કામદારોને પગાર આપવાના પણ પૈસા નથી. ત્યારે આવી ખંડેર બનેલા મકાનની જાળવણી કરવામાં આવે તો આવક ઊભી થઈ શકે. તો હવે નજર કરીશું મહત્વપૂર્ણ